हेलो विद्यार्थी मित्रों, आज धोरण 9 विषय साइंस चैप्टर नंबर 9 फोर्स एंड लॉ ऑफ मोशन आपने सो जानिए छे। चैप्टर विषय आपने चर्चा करी गेला छे अगाउ। आज आपने न्यूटन ना गति नो बीजा नियम नी आपने चर्चा करवाना छे। एना पहेला आपने थोड़ी नियम केवी रीते आव्यो, कोना परथी तारण काढ्यो ए आपने चर्चा करी लईए। तो आपने जानिए छे कि न्यूटन ना गति ना पहेला नियम मां जणाववामां आव्यु कि ज्यारे कोई वस्तु पर आपने बाह्य અસંતુલિત બે પ્રકારના આપણા બળ હોય છે, સંતુલિત અને અસંતુલિત। એમાં આપણે અસંતુલિત બાહ્ય બળ વસ્તુ પર લગાડીએ છીએ ત્યારે વસ્તુના શું થાય છે, વેગમાં ફેરફાર થાય છે, એટલે કે વસ્તુના ગતિમાં ફેરફાર આવે છે અને એ શું કરે છે, પ્રવેગ પ્રાપ્ત કરે છે। હવે આ થવા માટે આપણે એક ક્વેશ્ચનથી જોઈએ તો કોઈક વસ્તુનો પ્રવેગ તેના પર લાગતા બળ પર કેવી રીતે આધાર રાખે છે, કે કોઈક વસ્તુ છે અને એ વસ્તુનો જે પ્રવેગ પ્રાપ્ત કરે છે એ એના બળ પર કેવી રીતે આધાર રાખે છે, કે જે અસંતુલિત બાહ્ય બળ જે આપણે લગાવીએ છીએ એના પર કેવી રીતે આનો પ્રવેગ આધાર રાખે છે। આપણે થોડાક એક્ઝામ્પલ દ્વારા એને સમજવાનો પ્રયાસ કરીએ। તો ટેબલ ટેનિસમાં કોઈ ખેલાડી રમી રહ્યો છે અને એ દરમિયાન જો ખેલાડીના શરીરને બોલ અથડાય છે તો એને ઈજા નહીં થશે, પરંતુ આજ સાઈઝનો તમે કોઈક બોલ, ક્રિકેટનો બોલ જો કંઈક ખેલાડીને કે જોનારને લાગી જાય છે તો એવું થશે, એને આઘાત લાગી શકે છે। હવે આપણે એક બીજા એક્ઝામ્પલ પર જોઈએ તો રોડની સાઈડ પર એક ટ્રક ઉભેલો છે, પરંતુ જો આ જ ટ્રક 5 મીટર પર સેકન્ડના ઝડપ વેગથી જો ગતિ કરતો હોય ને એની સાથે કોઈક રસ્તા પર ઉભેલો કોઈક વ્યક્તિ અથડાય છે તો એ મૃત્યુ પણ કારણ બની શકે છે। હવે ત્રીજું એક્ઝામ્પલ લઈએ આપણે તો કોઈક ઓછા દળ ધરાવતો કોઈક ગોળી છે અને બંદૂકની ગોળી છે અને તીવ્ર વેગથી એને છોડવામાં આવે છે તો વ્યક્તિના મૃત્યુનું કારણ પણ એ બની શકે છે। તો આપણે ત્રણ એક્ઝામ્પલ પરથી તારણ કાઢી શકીએ કે જેટલી ઝડપમાં તમે, એટલે કે જેટલો પ્રવેગ વધારે હશે તો એટલી ઈજા પણ વધારે થઈ શકે છે। આપણે એક રોજિંદા જીવનમાં આપણું પોતાનું ઉદાહરણ લઈએ તો જ્યારે તમે ટુ વ્હીલર પર મુસાફરી કરી રહ્યા છો અને જે કોન્ક્રીટ, એટલે કે જે તમારું રોડ પાસેનું જે કોન્ક્રીટ હોય છે તમારી સાથે અથડામણ કરે છે ત્યારે તમને એ વધારે વાગે છે, પણ એ જ કોન્ક્રીટ જો ધારણે કોઈક વ્યક્તિ તમને નાખે છે તો તમને એ વાગશે નહીં, પણ જો તમે ટુ વ્હીલર પર વધારે ઝડપથી ગતિ કરી રહ્યા છો એના કારણે તમને એ કોન્ક્રીટ વાગે છે વધારે। ચાલો આપણે એક નોટ્સ જોઈએ કે આ બધાનું તારણ આપણે કાઢીએ છીએ કે વસ્તુ દ્વારા ઉત્પન્ન થતો આઘાત વસ્તુના દ્રાવ્યમાન તેમજ એમના વેગ પર આધાર રાખે છે અને આ થવા માટે કોઈક વસ્તુને આપણે શું કરીએ છીએ, પ્રવેગીય કરીએ છીએ, એટલે કે એની ગતિને વધારી દઈએ છીએ અને આ થવા માટે વેગ વધુ પ્રાપ્ત કરવા માટે આપણે વધારે બળની જરૂર પડે છે। એટલે આપણે આ પ્રશ્નનો ઉકેલ મેળવી લઈએ તો પ્રશ્નનો ઉકેલ તમારો શું છે, પ્રશ્ન જોઈ લઈએ પહેલા કે કોઈક વસ્તુનો પ્રવેગ તેના પર લાગતા બળ પર કેવી રીતે આધાર રાખે છે। તો વસ્તુએ વધારે વેગ પ્રાપ્ત કરવા માટે એને વધારે બળની જરૂર પડે છે। હવે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમની ચર્ચા કરીએ તો ન્યૂટનના ગતિના બીજા નિયમમાં તમને વેગમાન દ્રાવ્ય ગુણાકાર સાથે આપણે શું કરીએ છીએ, કોઈ વેગને ગુણાકાર કરીએ છીએ એટલે તમારું વેગમાન રાશિ ઉત્પન્ન થાય છે। વેગમાન રાશિ માટે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ વિશે ચર્ચા કરીએ તો કોઈક વસ્તુના વેગમાનના ફેરફારના સમય દર પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલું જ હોય છે અને એની દિશામાં જ હોય છે, કે આપણે કોઈક વસ્તુ પર જે બાહ્ય બળ લગાવીએ છીએ એના વેગમાનમાં જે ફેરફાર કરવા માંગીએ છીએ અને એ ફેરફાર કરાવવા માટે આપણે જે બાહ્ય બળ લગાવીએ છીએ એ બળની દિશામાં હોય છે અને કોઈક નિશ્ચિત સમયગાળામાં હોય છે, એ ન્યૂટનના આપણો ગતિનો બીજો નિયમ છે। એટલે કે અહીંયા તમારું વેગમાન રાશિ ઉત્પન્ન થાય છે। હવે ગતિના બીજા નિયમને આપણે ગાણિતીય સ્વરૂપમાં પછી આપણે જોઈશું, એટલે આ લેક્ચર આપણો અહીંયા ફિનિશ થાય છે કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ
અને એને ગાણિતીય રૂપમાં આપણે પાછળના લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.